Shri Swaminarayan Bhagavan Ni Jai. Guruhari Tan Swami Ni Vat Yogi Bapa Kari. Vachite Kari Ni Seva Kari. Vachite Kari Ni Seva Kari. એટલે આપે થાય કે વાતચીત કઈ કઈ રીતે સેવા કરે, પણ વાતચીત એટલે મુખોમુખ થઈ સેવા કરી, કોઈને વાત કરી, મહિમાની મહારાજને સ્વામીને ગુરુ પરંપરા મહિમાની અને હરિભક્તોને પણ વાત કરી, એ વાત કરી કે વાત એટલે ભગવાન અને સંતના મહિમાની વાતો કરી. ભગવાન અને સંત બીજી વાત શું કરવાની હોય? બીજું બધું કચરો છે, બીજું બધું હોય એટલે વાતચીતે કંઈ સેવા કરી. વાત એટલે ભગવાન અને સંતના મહિમાની વાતો કરી, અને ચિત્ત એટલે હરિ ભગતને જમાડવા. ચિત્ત એટલે હરિભક્તોને જમાડવા. અમે નવો અર્થ કર્યો બાપા, ચિત્ત એટલે હરિભક્તને જમાડવા, તેનું ધ્યાન રાખવું એટલે એની સરબરા કરવી, જમાડવા, પોળાડવા, ઉઠાડવા, બધી વાત હરિભક્ત એક રીતે કરીએ તો ચિત્તે કઈ વાત કરી. હવે મુદ્દાની વાત આવી, જે આપણે ખાલી બોલીએ છીએ પણ કરતા નથી. હું શું કરવા આવ્યો છું, શું થાય છે? આપણે પ્રવચનમાં કેટલી વાર બોલ્યા હશે, બીજાને સાંભળવા તો કોઈ સાંભળતું જ નથી. ખાલી હા 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 કરી રાખ્યા. હું શું કરવા આવ્યો છું, શું થાય છે, એમ પોતે પોતાનો વિચાર કરે, એ પુરુષ પ્રયત્ન. આ પુરુષ પ્રયત્ન, પોતે પોતાનો વિચાર કરે, મારામાં શું દોષ છે, શું ખામી છે. એને ગુણ તો ભલે ગુણ, પણ દોષ, દોષને આપણે દોષનો સામનો કરવો બીક લાગતી હોય છે. રખે હું આવું થઈશ, મારું શું થશે, એ બીક લાગતી હોય છે. પણ કડક થઈને, જેમ આપણે બીજા પર કડક થઈને વર્તાવ કરીએ છીએ, એમ આપણે પોતાની જાતના ઉપર કડકાઈ રાખી અને લેફ્ટ રાઈટ કરી, ઉધડો કાઢો પોતાની જાતના, તો ખરું. હું શું કરવા આવ્યો છું, શું થાય છે, એમ પોતે પોતાનો વિચાર કરો, એ પુરુષ પ્રયત્ન. આ છે પુરુષ પ્રયત્ન. પુરુષ પ્રયત્ન સામાન્ય વસ્તુ નથી. આમાં કખડા એ પુરુષ પ્રયત્ન નથી. પુરુષ પ્રયત્ન આ જ, પોતાની જાતને ઢંઢોળવા અને દોષો બહાર કાઢવા. વડતાલના પાંચમામાં વચનાત્મક વાત કરી, વાત વડતાલના પાંચમા વચનાનો વાત આવી. દ્રઢ આશ્રયવાળો ભક્ત પ્રભુની જેમ
મરજી હોય તે પ્રમાણે જ વર્તે. ભગવાન જેમ મરજી હોય એમ જ કરે, એમાં જરાય ફેરફાર નહીં. પછી આપણે ન સમજાતું તો સ્વામી ફરી કહે છે, મરજી શું? દ્રઢ આશ્રવાળે ભક્ત પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે વર્તે, તો મરજી શું? નિષ્ઠા પ્રવર્તાવી અને ભગવાન અને સંતમાં જોડી દેવા. નિષ્ઠા પ્રવર્તાવી મહારાજ સ્વામી ને નિષ્ઠા પ્રવર્તાવી અને હરિભક્ત સંતમાં જોડી દેવા. એવી નિષ્ઠા થઈ પછી જોવાનું જાણવાનું મળતું નથી. આવી નિષ્ઠા એટલે એ પ્રભુ મય થઈ ગયો, એને બીજું કાંઈ દેખાય જ નહીં. એટલે એવી નિષ્ઠા, ટૂંકમાં એકાંતિક ભક્ત, જ્યાં જોઈએ ત્યાં રામજીવીના બીજું ના પાસે એવી નિષ્ઠા થઈ ગઈ. એને પછી જાણવાનું સમજ કાંઈ રહેતું નથી. સજાન સાંઈ મહારાજ.